વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વધુ એક કથિત આક્ષેપો કરવામાં આવેલા છે અને ભરતી કોપાણની અંદર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થાય છે ત્યારે અમુક નામો આપવામાં આવ્યા છે એ નામો પૈકીનું એક નામના વ્યક્તિ કે મહિલા કે યુવતી જે છે આપણી સાથે છે જેમનું નામ છે હેપી પટેલ સીધી એમની સાથે જ વાત કરીશું આપનું પૂરું નામ અને પરિચય આપશો સૌથી પહેલાં મારું નામ હેપીબેન ગોવિંદભાઈ છે હું જીતપુર આવું છું અને મારા પપ્પા ટીચરમાં જોબ કરે છે અને તમે કઈ જગ્યાએ જોબ કરો છો ચોઈલા ચોઈલા જોબ કરું છું તમારું એજ્યુકેશન કેટલું છે કઈ રીતે તમે નોકરી મેળવી શું કરો છો તમે મારું કે এড્યુકેશન BSc BEd છે અને હું લાસ્ટ 3 યર્સ મહેનત કરીને જ આવી છું અત્યારે ક્યાં નોકરી છે આપની હાઉ ચોયલા જોસ ચોયલા માં ભરત બજાવ છું ચોયલા સબ ડિવિઝન માં કયા ડિપાર્ટમેન્ટમાં કયા વિભાગમાં કામ કરું છું આ યુરાસી જડે દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એની તમને જાણ છે ખરા મને આ મને આવી મેં ન્યૂઝમાં માં જોયું તો મને મને આવી કોઈ જાણ ન હતી અને આ ગેરીતી થી આ મારું હું મે નથી જ આવી છું એ આક્ષેપ કરી રહ્યા છે તમારા કાકાનું નામ આપે છે તમારું નામ છે તો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તમારે શું કહેવું છે આ બાબતે આ બાબતે ખોટા ખોટા વિદ્યાર્થીના વિદ્યાર્થી ઉપર ખોટા આક્ષેપ કરવાનો બંધ કરો હું મહેનતથી જ આવી છું તમે ખોટ વિદ્યાર્થીને આ આમ કઈ શા માટે હેરાન કરો છો હું મહેનતથી જ આવી છું યુવરાજસિંહને પહેલાં તમે ક્યારે મળેલા કોઈ દિવસ વાતચીત થયેલી ક્યારે તમે પરિચય થયેલો કોઈ પણ ભૂતકાળમાં ક્યારે પણ હું હું યુવરાજસિંહને ક્યારેય જાણતી નથી અને યુરિયાસી નો કે કોન્ટેક્ટ ટચ માં આવી નથી તો એ તમારા પરિવાર નું નામ એને શું કામ લીધું છે શું લાગે છે તમને હું મેનથી જ આવી છું મને આ બાબત કોઈ જાણન નથી તમે પરીક્ષા ક્યારે કયા વર્ષમાં આપેલી હતી કયા સેન્ટર ઉપર આપેલી હતી અને મહેનત જે છે કેટલા સમયથી તમે કરતા હું વડોદરામાં એક્ઝામ આપી હતી હું લાસ્ટ થ્રી થી મારા બી એડ પતું ને લાસ્ટ સિક્સ થી મેને ચાલુ કરી હતી બી એડ બી બે વર્ષ માનસામાં કર્યું છે અને એક વર્ષ ઘરે આવીને બી મેં તૈયારી કરી છે અને લાસ્ટ લાસ્ટમાં જોબ લાગી આઠ મહિના જ થયા છે અને મેરિટ જે બનતું હોય છે એમાં તમે સિલેક્શન જે તમારું મેરિટમાં નંબર કેટલામાં હતો કઈ રીતે નંબર હતો તમારો મારો નંબર બે મિનિટ મને યાદ નથી કે તમે આવો બધું પૂછો છો ને 10 પોઈન્ટ બધું અહીંયા ના ના કઈ કઈ問 કારણ કે મારો નંબર મને યાદ નથી 10 પોઈન્ટ તમે પૂછો ને તે નહીં કેટલા કેટલા માર્ક થી તમે પાસ થયા હતા એ કઈ ખ્યાલ છે તમને કો તમે બે મિનિટ પછી જવાબ આપો તો ચાલો વિચારીના વાતે હા હા કાઈ વાંધો નહીં મમ્મી પૂછી લો કાંકો મના લોંગ ટાઈમ તમે બધા પૂછો માર માઇન્ડ સ્ટોપ થઈ ગયો છો તમે તકલીફમાં છો અમે તમારી સાથે જ છું તમારી મદદમાં છીએ બીજી વસ્તુ જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એને લઈને યુવરાજસિંહ તમે જવાબ શું આપશો યુવરાજસિંહ હું મેં નથી જ આવી છું મારા પર ખોટા આક્ષેપ કોણ બંધ કરો જવાબ કઈ દકીએ ને તો તમે કાઈ આપશો કે નહીં તમે શું પગલા લેશો હું મહેનત જ આવી છું તમે ખોટી રીતે વિદ્યા આક્ષેપ કરીને હેરાન નથી કરો તો આ હતા હેપી પટેલ કે જેઓ અત્યારે ફરજ ઉપર છે અને પોતાની મહેનતથી અહીંયા સુધી પહોંચ્યા હોવાનો દાવો જે છે કરી રહ્યા છે યુવરાજ સિંહ જે આક્ષેપ કર્યા છે તેને લઈને આધાર પુરાવો હોવાના વાત અત્યારે સામે આવી રહી છે કેમેરામેન અક્ષર રાવલ સાથે ઉદય ઉદયરંજન ઝી મીડિયા